નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। આપણે 10મા ધોરણના વિજ્ઞાનમાં આપણો પ્રકરણ 8મું કે સજીવો પ્રજનન કઈ રીતે કરે છે અને એની આપણે પ્રસ્તાવના પણ જોઈ હતી કે સજીવો છે તો એ પ્રજનન પહેલા તો શું કામ કરે છે તો કે શક્તિનો વ્યય થાય છે પુષ્કળ પ્રમાણમાં પ્રજનનની ક્રિયામાં અને એ ક્રિયા જીવંત રહેવા માટે જરૂરી નથી સજીવ બાકીની જે કંઈ પણ જૈવિક ક્રિયાઓ છે કે પાચન છે એટલે પોષણ છે શ્વસન છે ઉત્સર્જન છે પરિવહન આ બધી ક્રિયાઓ છે એ જીવંત રહેવા માટે જરૂરી છે જ્યારે પ્રજનનની ક્રિયા છે તે જીવંત રહેવા માટે જરૂરી નથી તો પણ એ અગત્યની છે અને આપણે એટલે ભણીએ છીએ તો શું કામ અગત્યની છે એની પણ ચર્ચા આપણે કરી કે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનનની ક્રિયા કરે છે કોઈ પણ એક સ્પીસીસ એ કોઈ પણ એક જાતિ લઈ લ્યો દાખલા તરીકે અમીબા તો અમીબા છે જો એવું વિચારે કે આપણે પ્રજનનની ક્રિયા બંધ કરવી છે તમામ અમીબા વિચારી પૃથ્વી ઉપર તો આપણને ખબર છે કે એક સમય એવો આવશે કે આ દુનિયામાં અમીબા જ નહીં હોય બાકી જે જીવે છે એ છે એ જ્યારે મૃત્યુ પામશે એના પછી એની આવનારી પેઢીમાં કોઈ હશે નહીં કારણ કે એણે પ્રજનનની ક્રિયા બંધ કરી તો એનું અસ્તિત્વ હોય ઉભું પૃથ્વી ઉપર એટલે પૃથ્વી ઉપર અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન ખૂબ અગત્યનું છે પ્રજનન સમયે જ્યારે શુક્રકોષ અને અંડકોષ બનતા હોય શુક્રકોષ અને અંડકોષ બનતા હોય નર અને માદા ત્યારે એ જે બનવાની ક્રિયા છે શુક્રકોષ અને અંડકોષ કોષ વિભાજનની ક્રિયાથી બનતા હોય અર્ધીકરણની ક્રિયાથી બનતા હોય ત્યારે એમાં ડીએનએ જ્યારે વહેંચાતું હોય જનીન વહેંચાતા હોય ત્યારે એમાં કંઈક ને કંઈક અનિયમિતતા દાખલા તરીકે આ એક ડીએનએ છે આવું કોઈ એક ડીએનએ છે આ બધું શું છે તો કે આ ન્યુક્લિઓટાઇડ ન્યુક્લિઓટાઇડ્સ છે આવા તો ઘણા બધા અસંખ્ય હોય આમાંથી એકાદ બે ન્યુક્લિઓટાઇડ્સ છે કે આડા અવળા ક્યાં તો અનિયમિત રીતે ગોઠવાણા ભૂલ છે તો શું થાય તો કે લક્ષણોમાં ફેરફાર આવે ક્યાંક ને ક્યાંક નાના એવા ચેન્જીસ આવે અને આ ચેન્જીસને કારણે ભિન્નતા ઉદ્ભવે શું ઉદ્ભવે છે ભિન્નતા ભિન્નતા એટલે જુદાપણું જુદું દેખાવું તો માતા અને પિતા એટલે કે પિતૃઓથી સંતતિ સહેજ જુદી પડે અથવા તો ઘણી બધી બાબતોમાં જુદી પડે આવું શું કામ થયું તો કે આ ચેન્જીસને કારણે આવી અનિયમિતતાને કારણે આવું થઈ જ જાય કારણ કે બહુ સૂક્ષ્મ લેવલ ઉપર બહુ નાના લેવલ ઉપર આખી આખી ક્રિયા થઈ છે ડીએનએ બને અને પછી વહેંચાય બે કોષની તો આવું થઈ જ જતું હોય ક્યારે એવું ન બને સ્ટાન્ડર્ડ ન હોય કે નહીં આ વખતે એનું કોષ વિભાજન એવું થયું કે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર જ ન થયા એટલા માટે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણું જ ઉદાહરણ લઈએ મનુષ્યનું માનવનું તો સંતતિ હોય કે તેના પિતૃ જેવી ક્યારેય પણ સેમ ટુ સેમ ન હોય ક્યારેય સેમ ન હોય થોડુંક ભિન્ન હોય કાર્બન કોપી ન હોય થોડુંક ભિન્ન હોય એટલે કે જુદું હોય એને ભિન્નતા કહેવાય એની ચર્ચા પણ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર કરી આપણો પહેલો વિડિયો લેક્ચરની અંદર એની અંદર આપણે ચર્ચા કરી અને આજે આ ભિન્નતા થઈ તો એનું મહત્વ શું છે એની ચર્ચા કરવા જઈએ છીએ કે આ ભિન્નતા છે એનું શું મહત્વ મહત્વ કંઈ છે કે આ તો ભૂલ થઈ ગઈ એટલે હવે ચલાવી દેવાનું એવું છે કે કંઈ એનું મહત્વ છે એક ખાસ જોઈએ ભિન્નતાનું મહત્વ હવે છેલ્લે મેં લેક્ચર પૂરો થયો ત્યારે પણ થોડીક વાત કરી
જનરલી આપણે એવું વિચારીએ કે એ મહત્વ એનું હોય નહીં, પણ આપણે એવું માનીએ કે મહત્વ છે. દાખલા તરીકે આપણા કાન કર્ણપર્વ, બહારનો કાન બાહ્ય કર્ણ, ખરેખર થી શેના માટે છે? તો કે ધ્વનિના જે તરંગો આવે છે એને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે, એ રીતે આખી આખી રચના છે કર્ણપલ્લવની. પણ આપણે એનો ઉપયોગ કે ચશ્મા પહેરીએ તો અહીંયા સ્ટેન્ડ તરીકે કરીએ, માસ્ક બાંધીએ તો ત્યાં ઉપયોગ કરીએ આપણે કાનનો. તો આ ખરેખરથી એના માટે બન્યું નથી, કાન એના માટે નથી બન્યા કર્ણપલ્લવ, બાહ્ય કર્ણ. શેના માટે બન્યા છે? તો ધ્વનિના તરંગોને કેન્દ્રિત કરવા માટે બન્યા છે, પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ભિન્નતા, ભિન્નતા તો તમે સજીવોને જુદા પાડી શકો, બધા એક સરખા હોત તો માનવ સૃષ્ટિ, સમગ્ર માનવ સૃષ્ટિ એક સરખી, એક જ રંગરૂપ, એક જ એની અણસાર, અણસાર એટલે દેખાવ, બધા એક સરખા હોત તો ક્યારે ઓળખાત કે આ ભાઈ આનું નામ આ છે, આનું નામ આ છે, આ છે? નામથી તો ખબર જ ન પડે કોણ શું છે. આ એક તો ઉપયોગ નથી, પણ આપણે અત્યારે એ ઉપયોગ છે, એના માટે ભિન્નતા નથી. તો ભિન્નતા શેના માટે છે એ ખાસ અગત્યનું છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ ભિન્નતા છે ને એ સજીવોના ઉપયોગ માટે જ થતી, એ પ્રમાણે જ એની અંદર ચેન્જીસ આવતા હોય. કઈ રીતે? દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. આપણે પ્રકરણ ભણશું, એક જીવ વિજ્ઞાનનું પ્રકરણ છે આનુવંશિકતા અને ભિન્નતા, એની અંદર તો ડિટેલમાં ચર્ચાઓ કરશું. પણ એક ઉદાહરણ આપણે જીરાફ જોયું, લાંબી ડોકવાળા જીરાફ, લાંબી ડોકવાળા. હવે આપણને ખબર છે એની ડોક ખૂબ જ લાંબી છે અત્યારે, પણ એક પ્રખર વૈજ્ઞાનિક થઈ ગયા ઉત્ક્રાંતિની અંદર, ઉત્ક્રાંતિ થિયરી આપવામાં, એ હતા ડાર્વિન. અને ડાર્વિને પ્રાકૃતિક પસંદગી વાદ આપ્યો, ડાર્વિને પ્રાકૃતિક પસંદગી વાદ આપ્યો. પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન, નેચરલ સિલેક્શનની થિયરી આપી હતી ડાર્વિને. એની અંદર શું હતું એની થોડીક ચર્ચા કરી કે સજીવો છે ને એવા સજીવો જ આ પૃથ્વી ઉપર ટકી શકે, રહી શકે, કે જે પર્યાવરણના ફેરફાર સાથે ટકી શકે. દાખલા તરીકે ડાર્વિને એવું કીધું કે આ જીરાફ છે ને તો પ્રથમ પહેલાના સમયમાં, બહુ ઘણા વર્ષો પહેલા, બધા જ પ્રકારના જીરાફ હતા પૃથ્વી ઉપર, નાની ડોકવાળા હતા, મોટી ડોકવાળા હતા. પણ કોમ્પિટિશનને કારણે, હરીફાઈને કારણે ઘાસ હતું ને એ બધું મોસ્ટલી ટૂંકમાં ખવાઈ ગયું પ્રાણીઓ દ્વારા. તો હવે એને ખાવું હોય તો ફરજિયાત આપણને ખબર છે કે વૃક્ષની ડાળીઓના પર્ણોને એ બધું ખાવું પડે, ખોરાક તરીકે એનો ઉપયોગ કરવો પડે. એટલે જેટલા જીરાફની ડોક લાંબી હતી, જેટલા જીરાફની ડોક લાંબી હતી એટલા જીરાફ જ ટકી શકે, રહી શકે. જ્યારે નાની ડોકવાળા જીરાફ હતા એ બધા લુપ્ત થયા, મૃત્યુ પામ્યા. આવું શું કામ થયું? કારણ કે વૃક્ષ ઉપરથી પાંદડા ખાવાના હતા, નાની ડોકવાળા જીરાફ અહીંયા પહોંચી ના શકે. તો આ નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગી વાદની વાત કહી હતી આપણે ડાર્વિન. પણ આપણને એમ થાય કે આપણા ટોપિક સાથે આ શું સંકળાયેલ છે? તો ઘણું બધું સંકળાયેલ છે, ખાસ ભિન્નતાના મહત્વની અંદર. આ ભિન્નતા શું કામ થાય છે? તો કે પર્યાવરણની પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે,
પર્યાવરણની પરિસ્થિતિ સતત બદલાતી છે, એમાં જ્યારથી માણસ આવ્યા છે પૃથ્વી ઉપર ત્યારથી બહુ જ બદલાઈ છે, અનિયમિત થયું છે બધું, પોલ્યુશન ને બધા ઘણા બધા કારણો છે. એમાંનું એક ગ્લોબલ વોર્મિંગ, આ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો. તમે સામાજિક વિજ્ઞાનમાં ભણતા હશો અને ઉપર ભણશો કે વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થાય છે અને વૈશ્વિક સમસ્યા કે તો ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થાય છે દિવસે દિવસે, જેને કારણે શું થાય તો કે જે ધ્રુવ પ્રદેશ ઉપરનો બરફ છે એ બરફ ઓગળે, બરફ ઓગળે તો શું થાય તો કે નદીઓમાં ઘોડા પૂર આવે અને એને કારણે નુકસાન થાય, આવા બધા પ્રશ્નો થાય. અને બધું જ પાણી આપણને ખબર છે કે દરિયાની અંદર જાય, સમુદ્રની અંદર જાય અને એની સપાટી પણ ઊંચી આવે, એટલે દરિયાકાંઠાના જે કંઈક સિટી હોય, ગામડાઓ હોય, આપણે ઇન્ડિયામાં ખાસ મુંબઈ, તો જે દરિયાના કિનારાની નજીકના સિટી છે, ગામડા છે, તો એ લોકો તકલીફ થાય, દરિયાની સપાટીમાં વધારો થાય તો દરિયાનો વિસ્તાર વધે, આગળની બાજુ આવે, આવા બધા પ્રશ્નો થાય. એટલે ગ્લોબલ વોર્મિંગ શું છે એ તમને લગભગ આઈડિયા આવી ગયો છે કે વૈશ્વિક તાપમાનની અંદર વધારો, એકલા ભારતનું તાપમાન ન વધે, આખા વિશ્વનું તાપમાન વધે, કારણ કે વાતાવરણને કોઈ સીમાઓ નથી. સીમાઓ ક્યાં હોય તો કે પાણીની સીમાઓ હોય, જમીન ઉપરની સીમાઓ હોય, વાતાવરણમાં ક્યાંય સીમાઓ ન હોય. એટલા માટે આ ગ્લોબલ વોર્મિંગ શું, હવે એવું વિચારજો કે જ્યારે વાતાવરણનું ઓલમોસ્ટ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હતું, 20 એટલે ખૂબ ઠંડુ થાય, ઓરડાના તાપમાન કરતાં ઓછું, 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું, ઓરડાનું તાપમાન આપણે 25 ડિગ્રી લઈએ, તો ત્યારે પણ મનુષ્યના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હતું. આ કોન્સ્ટન્ટ છે મનુષ્યના શરીરનું તાપમાન. ત્યાં સુધી તાપમાન પહોંચી જતું હોય તો આપણા શરીરનું તાપમાન તો કેટલું હોય, 37 જ હોય. શિયાળાની અંદર રાત્રિના સમયે ફૂલ ઠંડી હોય ત્યારે ઘણી વખત તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જતું હોય, તો આ બધા વેરિએશન છે. 10 ડિગ્રીએ પહોંચી જાય, ઉનાળામાં ક્યારેક 48 ડિગ્રીએ પહોંચી જાય, તો આ વેરિએશન છે. પણ આપણા શરીરનું તાપમાન કેટલું છે, 37 નું 37, જો આની સાથે બદલાઈ જતું હોય તો વાતાવરણમાં 48 શરીરમાં 48 થઈ જાય તો શું થાય, તો કે અંદર જે કંઈ પણ ઉત્સેચકોની ક્રિયાઓ છે એ બધી બંધ થઈ જાય, માણસનું મૃત્યુ થઈ શકે. પરંતુ એવું નથી, આપણું કોન્સ્ટન્ટ છે 37 ડિગ્રી. તો આ બધા જે લક્ષણો છે અગત્યના, એ બધું ભિન્નતાની દેન છે. એવી જ રીતે કોમ્પિટિશનની વાત કરીએ આપણે, જીરાફની લાંબી ડોકોને ટૂંકી ડોકવાળી, તો ભવિષ્યમાં એવા જીરાફ જ જન્મશે કે જેની ડોક લાંબી હશે, કારણ કે વાતાવરણ એવું છે, પરિસ્થિતિ એવી છે, ભિન્નતાને કારણે આવું શક્ય. તો આ બધા જ ઉદાહરણો ભિન્નતાનું મહત્વ સમજાવે છે. ટૂંકમાં ખાલી બે વાક્ય યાદ રાખો એટલે આખી આખી ભિન્નતા તમે સમજી શકો અને પ્રશ્ન પણ પૂછાય તો લખી શકો કે પર્યાવરણ છે એની પરિસ્થિતિ તટસ્થ નથી, સતત બદલાતી, એની સાથે અનુકૂલન કરવા માટે, એની સાથે ટકી રહેવા માટે શરીરની અંદર સતત ફેરફાર જરૂરી છે, સતત ને સતત ફેરફારો કરતા રહેવા માટે, તો અને તો જ એનું અસ્તિત્વ ટકી શકે. તો આ ભિન્નતાને કારણે શક્ય બને છે. જે જે વાતાવરણ બદલતું જાય જેમ જેમ, તેમ ભિન્નતા પણ એ પ્રકારની થતી જાય, જુદાપણું એ પ્રકારનું થાય કે વાતાવરણમાં ટકી શકે. તો ખાસ અગત્યનું ભિન્નતાનું મહત્વ. ત્યારબાદ આ ભિન્નતાની આટલી વાત, બાકી ઇન ડિટેલમાં પાછી આપણે પ્રકરણ ભણશું, અનુવંશિકતા અને ભિન્નતા એની ચર્ચાઓ કરશું. અને ખાસ અહીંયા ભિન્નતા આપણે ભણ્યા એટલે મારે આનુવંશિક શબ્દ તમને થોડોક સમજાવવો છે, આડા અવળું ન થાય એટલા માટે, આપણને ચેપ્ટર ન ભણીએ ત્યાં સુધી તો આપણને આડા અવળું ન થવું જોઈએ.
આનુવંશિકતા અને ભિન્નતા બંને ખૂબ જ અગત્યના બંને જોવા મળે દરેક સજીવ આનુવંશિકતા અને ભિન્નતા ખાલી માત્ર ને માત્ર બે જ લીટી યાદ રાખો કે સંતતિ હોય ને એ કોપી ટુ કોપી એટલે કે સેમ ટુ સેમ એટલે કે એક સમાન સરખાપણે કોની સાથે ન હોય એના પિતૃ સાથે થોડું ઘણું કંઈક ભિન્ન હોય એને કહેવાય ભિન્નતા અને સંતતિ એના પિતૃઓ જેવા જ લક્ષણો ધરાવે છે એને કહેવાય આનુવંશિકતા એટલે તમે હમણાં જેમ કીધું એના જેવા ન હોય હું એવું બોલ્યો જ નથી કે એના જેવા લક્ષણ ન હોય હું સેમ ટુ સેમ એક જ સમાન એવું બોલું છું બરાબર એક જ સમાન ન હોય થોડીક ભિન્નતા હોય અને આનુવંશિકતા એટલે હવે બે મોટું ઉદાહરણ આપણે તમને સમજાય મનુષ્યનું ઉદાહરણ લઈએ આપણે તરત સમજાય કે સંતતિ હોય એના પિતૃઓ જેવી સમાન ન હોય અનુસાર બધાની જુદી જુદી હોય કોઈ પણ બાળક છે તો એની માતા જેવું પણ ન હોય એક્ઝેક્ટ અને એના પિતા જેવું પણ ન હોય કંઈક અલગ અણસાર પડી હોય પરંતુ એ બાળકને પગ બે જ હોય હાથ બે જ હોય આંખ બે જ હોય નાક એક જ હોય આ બધા લક્ષણો તો કોમન છે એવી જ રીતે પાછા બીજા લક્ષણો કોમન અણસાર તો હોય જ માતા અને પિતા ઘણી વખત તમે ક્યાંય પ્રસંગો બાદ ગયા હોય કોઈ કુટુંબના પ્રસંગોમાં તમે જાઓ ત્યારે તમને કોઈ અજાણી વ્યક્તિ તમે કોઈ ક્યારેય જોઈ જ ન હોય એ વ્યક્તિએ તમને ક્યારેય જોયા જ નથી કોઈ તમને કહે કે તમે આ ભાઈના છોકરા છો આ બેનના છોકરા છો શું કામ તો અણસાર એવી છે એટલે સમાનતા પણ છે અને ભિન્નતા પણ છે સમાનતા એટલે કે આનુવંશિકતા માતા પિતામાંથી જે કંઈ પણ લક્ષણો વિતરાય એને આનુવંશિકતા કહેવાય અને ભિન્નતા એટલે જુદા પણ હવે આટલી ચર્ચાઓ આપણે ભિન્નતાની કર્યા પછી હવે આપણું જે પ્રકરણ છે એ ચાલુ કરીએ પ્રકરણ તો ચાલુ થઈ જ ગયું છે પણ આ બધી પ્રાસ્તાવિક માહિતી હતી હવે જે ભણવા જઈએ છીએ એ અગત્યનું પ્રજનન માટેની જે પદ્ધતિઓ છે બે પ્રકારની પદ્ધતિઓ છે કોઈ પણ સજીવ છે એ પ્રજનન કરતો હોય ઘણા બંને પદ્ધતિનો ઉપયોગ કરે અમુક સમૂહો હોય સજીવના તો એ માત્ર એક પદ્ધતિથી પ્રજનન કરતા હોય અમુક સમૂહ હોય સજીવોના તો એ માત્ર ને માત્ર બીજી કોઈ પણ વૈધી હોય એનાથી પ્રજનન કરતા હોય ઘણા બેથી કરતા હોય તો પ્રજનનની પદ્ધતિઓ કેટલી અથવા તો કેટલા પ્રકારના પ્રજનન એવું પણ કહી શકાય પ્રજનનના પ્રકારો પ્રજનન બે પ્રકારના છે બે પ્રકારની પદ્ધતિ છે પ્રજનન માટે કઈ કઈ બે પદ્ધતિ જોઈએ એક છે લિંગી પ્રજનન લિંગી પ્રજનન પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે અલિંગી પ્રજનન હવે આપણને એમ થાય કે આ શું લિંગી અને અલિંગી પ્રજનન બંને શબ્દો સમજીએ પછી વિસ્તૃત એનો અભ્યાસ તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ભણશું પણ અત્યારે લિંગી પ્રજનન કોને કહેવાય અને અલિંગી પ્રજનન કોને કહેવાય એની જ ચર્ચાઓ કરશું માત્ર લિંગી પ્રજનન તો કે જે પ્રજનન પદ્ધતિ જે પ્રજનન પદ્ધતિમાં બે સજીવ ઇન્વોલ્વ થતા હોય બે સજીવો દ્વારા ભેગા મળીને જે પ્રજનન પદ્ધતિ ઉપયોગમાં લેવાય
એને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. એટલે અને ખાસ તો બહુ સ્પેસિફિક લખીએ ને છોકરા તો આવું લખાય કે જે પ્રજનન પદ્ધતિમાં બે સજીવો કેતા મોટે ભાગે કોણ તો કે નર અને માદા. જે પ્રજનન પદ્ધતિમાં બે સજીવો ભાગ લેતા હોય તેવા તેવી પ્રજનન પદ્ધતિને અથવા તો તેને લિંગી પ્રજનન કહે છે અથવા તેવી પદ્ધતિને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. જે પદ્ધતિની અંદર બે સજીવો ભાગ લેતા હોય, એક નર હોય એક માદા હોય, એના દ્વારા પ્રજનન થતું હોય તેને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. આવું કોની અંદર થાય તો કે વનસ્પતિમાં. વનસ્પતિમાં થાય લિંગી પ્રજનન, મનુષ્યમાં થાય, ઘણા બધામાં થાય, પણ અત્યારે આપણે ઉદાહરણ માત્ર બે જ રાખ્યું. વનસ્પતિમાં મનુષ્યમાં લિંગી પ્રજનન પદ્ધતિ જેમાં બે સજીવો હોય, નર હોય અને માદા હોય, અને એના દ્વારા જે પ્રજનન થાય એને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. પછી વાત કરીએ અલિંગી પ્રજનન પદ્ધતિની, અલિંગી પ્રજનન પદ્ધતિ કોને કહેવાય? અલિંગી પ્રજનન. હવે આપણને આઈડિયા આવી જાય કે આની અંદર બે સજીવો છે, આની અંદર શું હશે? બે થી વધુ નહીં. જે પ્રજનન પદ્ધતિની અંદર, જે પ્રજનન પદ્ધતિમાં, જે પ્રજનન પદ્ધતિમાં માત્ર એક જ સજીવ ભાગ લે તેવી પદ્ધતિ અલિંગી પ્રજનન કહેવાય. કોઈ પણ એક જ સજીવ દ્વારા સંતતિ ઉત્પન્ન થાય, એક જ સજીવ, એમાં નર માદા એવો શબ્દ ક્યાંય ન હોય, એને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. ઉદાહરણ જોઈએ વનસ્પતિની અંદર, જો અહીંયા લિંગી પ્રજનન એ લેવી જ વનસ્પતિ, અને પાછી વનસ્પતિ લખું છું, પણ કામસમાં હું જો લખું એ ખાસ અગત્યનું, વાનસ્પતિક પ્રજનન. અમુક શબ્દો બોલું તમને આઈડિયા આવે તો, આપણે કલમ કરીએ, દાબ કલમ કરીએ, આરોપણ કરીએ, તો આ બધું જ શેનું છે? અલિંગી પ્રજનન પદ્ધતિ. આમાં કોઈ પણ બે વનસ્પતિમાં એકની પરાગરજ હોય ને એકનો અંકોશ હોય એવી ક્યાંય વાત જ ન આવે. શું હોય તો કે મૂળનો કટકો લઈ અને તમે વાવી દો તો એને કહેવાય અલિંગી પ્રજનન. કારણ કે એક જ વનસ્પતિમાંથી તમે નવી વનસ્પતિ પ્રોડ્યુસ કરી છે, એમાં બે વનસ્પતિની ઇન્વોલ્વ નથી કરી, અથવા તો ટૂંકમાં બે સ્ત્રી કેસર ગુણ કેસરને ઇન્વોલ્વ નથી રાખી, એડ નથી. તો વનસ્પતિની અંદર વાનસ્પતિ પ્રજનન છે, અલિંગી પ્રજનનનું ઉદાહરણ છે. એવી જ રીતે અમીબા માં ભાજન, ભાજન એટલે કે ભાગ પડવા. એક અમીબાઓ એમાંથી બે ટુકડા થાય અને બે ટુકડાઓ નવા બે અમીબા તરીકે વિકાસ પામે, તેને દ્વિભાજન કહેવાય. બે ટુકડા થયા એટલે એક અમીબા નાના નાના અસંખ્ય ટુકડાઓમાં વિભાજિત થાય અને બધા જ ટુકડાઓ છે નવા અમીબા તરીકે વિકસિત થાય, તેને બહુભાજન કહેવાય. ઘણા બધા અમીબા. તો આ બધા જ ક્રિયાઓ છે આપણે સમજવાના છીએ કે કેવા પ્રકારનું પ્રજનન અંદર, કયા કયા સજીવોની અંદર પ્રજનન અલિંગી જોવા મળે, એ ડિટેલમાં એની ફિગર આકૃતિ સહિત સમજશું, અને લિંગી પ્રજનન પણ સમજશું વનસ્પતિ અને મનુષ્યમાં બંને. પણ અત્યારે તો માત્ર અને માત્ર આ બે શબ્દ આપણને ક્લિયર હોવા જોઈએ, લિંગી પ્રજનન અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં તો કે બે સજીવ નર માદા ઇન્વોલ્વ થતા હોય, ભાગ લેતા હોય, જ્યારે અલિંગી પ્રજનનની અંદર તો કે માત્ર અને માત્ર એક જ સજીવ છે સંતતિ વિકાસ પામે, એમાંથી સંતતિ ઉત્પન્ન થાય.
આ બે શબ્દો ખાસ અગત્યના, ભિન્નતાનું મહત્વ પણ ખાસ અગત્યનું. જોઈ લો આટલું, પછી આગળની જે કંઈ પણ પદ્ધતિઓ છે કે નવા નવા સજીવો એની અંદર કઈ રીતે પ્રજનન થાય છે એની ચર્ચાઓ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરશું.